નો તારનાર છે. બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ગાલીલમાં ગયા. ઈસુ કહેતા કે પોતાના વતન સિવાય સર્વ સ્થળે પ્રબોધકને માન પામે છે. પરંતુ ગાલીલના લોકોએ ઉમળકાભેર ઈસુને આવકાર્યા, કેમ કે પાસ્ખા પર્વ સમયે તેઓએ યરૂશાલેમમાં ઈસુએ કરેલા ચમત્કારો જોયા હતા. ગાલીલમાં મુસાફરી કરતા કરતા ઈસુ કાના ગામમાં આવી પહોંચ્યા. ત્યાં તેમણે અગાઉ પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો. કાપરનાહુમ શહેરના એક સરકારી અધિકારીનો દીકરો સખત માંદો હતો. તે અધિકારીએ સાંભળ્યું કે ઈસુ યહૂદિયામાંથી ગાલીલમાં આવ્યા છે, ત્યારે તે કાના ગામમાં ગયો અને ઈસુને મળ્યો. ઈસુ તેની સાથે કાપરનાહુમ આવે અને મરણ પથારીએ પડેલા તેના દીકરાને સાજો કરે માટે તેણે તેમને આગ્રહભરી વિનંતી કરી. ચિહ્નો તથા ચમત્કારો દીઠા વગર તમે વિશ્વાસ કરવાના નથી. ગુરુજી, મારો દીકરો મરણ પામે. પહેલા હાલ જ આવો. ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે. તે માણસે ઈસુના શબ્દો પર વિશ્વાસ કર્યો અને ઘરે જવા નીકળ્યો. માર્ગમાં તેના નોકરો તેને સામા મળ્યા. તમારો દીકરો સાજો થઈ ગયો છે. તેણે તેઓને પૂછ્યું કે કઈ ઘડીએ તે સાજો થવા લાગ્યો. ગઈકાલે બપોરના 1 વાગે તેનો તાવ ઉતરી ગયો. તરત અધિકારીને સમજાયું કે જે સમયે ઈસુએ તેને કહ્યું તે સમયે જ. તારો દીકરો જીવતો રહ્યો છે. અધિકારીએ તથા તેના કુટુંબના સર્વ માણસોએ વિશ્વાસ કર્યો કે ઈસુ તે જ મસીહ છે. યહૂદિયાથી આવ્યા પછી ગાલીલમાં ઈસુએ કરેલો આ બીજો ચમત્કાર હતો.